સરવાડી નાદણી મનસુખભાઈ ને કીધું, મારા મનસુખ ક્યાં મારી અધૂરી પૂરી કરી મારી હવાની બોલી હાલે હાલે
પવિત્રો ધરમ જગ્યાની માં છે વાત કરે દેવી જગ્યાની માથે બોલે તારે કોઈ ઘણી લાજલો જગ્યાની માલપા આવી જાય જગ્યાની માલપા ચાર શેડાનો પાઠ પાછરી દેવી પૂછે કામણે શું કે તારે મારી નાદની કલમે દેવી વાત કરે છે બેટા અજગરી માલપા દેવી વાર્તા માંડો અમારી વસ્તીને કે છે મારી રણી કણી મારે મારી રણી કણી મારે મારી રાજ ભાગી તારો આપનો ગણવા તારો ઈચ્છા જગ્યાની માલમાં તો ઘણો સમય વીતી ગયો છે એટલી વહી જઈ મારી અને કદાચ જો તું આપે મારી નાચ પાસે વાર્તા માંડતી હોય મારી નાચની ગલમે તું વાત માંડતી હોય તો મારી હાલ જગ્યામાં આવું કેમ ખબર પડે મલકી ખબર પડે મને વિશ્વાસ ને મધ દરિયે વેગડું એ મારી આલ્યા
નથી મરી રોઢી ઉમસી મળી તું જાણશો અને વસ્તી અજાણશે ક્ષેત્રવાદ જાય છે મળી જોજે હો બાવન પાના નો સોબો તારા હાથમાં મિત્રો જેમ કોટની માલકા તોમેદાર કેસ લડે એવી રીતે આજ જગ્યાની માથે મારા બાપ પાંચની દેવી જજ બને છે મારા બાપ મીઠિયાની દેવી વકીલાત કરે છે મારી માં ગુગરિયાળે વાણ વટી મારી માં પોતડી ની દેવી કે છે ધરમ ધરમ નું હગું માણા માણા નું હગું મિત્રો જે જગ્યાની માલવા નાદીલો હોય ને જોશી એનું વકીલ કહેવાય મોટર વાળે મરવાદ પૈસે પૈસે દેવી બરાબર સુક્યા આજે જગ્યાની માથે મીઠિયાની દેવીએ જે ગણવો રિશાપ કર્યો એની માલપા રતિની ગતિ કરી તારું સુખનું કાવું મળી મેં પાસેથી દેવી પાડ્યું અને જુગ જાય જુગના પાયા જાય આવડ્યા લઈની માસે મીઠિયાની દેવીએ જે ગણવટ કર્યો એનો તો ખોટો થવા દઉં મળી તારા ભણતર માં ભૂલ આવે ને મારી
મળ્યા પરદેશી પંખીડા તારો આશરો તારો યાદ આવરો બાપ મિઠિયા હરિયા મારા બાપ કમલેડી દેવી મડી મારી બાઈ લી કીધી કરે મારી બાઈ માયા રે ભાઈ કો ઢોળાવા દો દૂધ પુત્ર ના દીકરા નો દેવર તમને વીણી મિકલ તારી મારી સાય મારા બાપ લખાની દીવી મિત્રો એક દી ધારાઈની જગત ઉપર ભાઈઓ ભેગા થઈને મારા બાપ લખાય દેવી હાથથી કર્યો દેવીનો જગન તૈયાર કરે છે રાજની માલપા કામદાર વાણિયા હલુડો અને સલુડો રાજની માલપા જઈ રાજાને સાડે કરે છે બાપુ આપણા ગામને પાદરજી વાદરી રહ્યા ને આપણા ગામને પાદર બકરાની બલી દઈ જીવ વંશ કરે છે તો આનું કઈક કરવું જોઈએ દીદી મારા બાપ લખાને રાજની માલકા બોલાવે છે હો મને નાજરી રી રાજના સિપાઈ આવી બાપુ મારું નામ લખો છે તને રાજની માલકા રાજા બોલાવે છે નાતીલા ભાઈ બેઠા છે દીદી મારો બાપ લખો ઉભો થઈ અને રાજની માલિકા જાય છે રાજની માલિકા જઈ રાજાને નમન કરે છે કે હે રાજા મારું લખાનું શું કામ પડ્યું કે ભાઈ હલુ અને સલુ વાણિયા તારી ફરિયાદ લાવ્યા છે શું હકીકત છે તારે કીધું બાપુ મારી દેવીના નિવેદ કરવાના છે દેદી મારા બાપ લખા ઉપર વહમી વેળા આવ્યો નો કરવાના કાયદા કરી અભિમાની હેકારી રાજા
મિત્રો મારો બાપ લખો મટે આવી અને ઓશિયાળો બની જો મારી નાતે કીધું લખા દાદા શું કે ભાઈ આ જગ્યાની માલપા અમે લખો રહીશ ને ધારે જગતમાં ભાઈઓ ને કીધું ભાઈઓ હાલો બાપ બસકો બાંધી મારો બાપ લખડ્યો આજ ધીરે 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 આલ્યા જાય છે ધોમ દાળિયાની જગ્યાથી ઉપર આવે છે તારે મારી નાત દેવી નું પાણ લે છે કે લખા આજે દેવી આવી છે કે નહીં દીદી સૈંતર વૈશાખ નો તડકો અને હા લખા તારી દેવી ને કેને અમને પાણી પાય દીદી મારા બાપ લખાઈ ને આંખ માંથી હોશિયાળા હોડા પડી આપે લખાની દેવી પાણી નો પાવ તો મારા લખાના ભાગલે દેવી હતી હો મારી ના મુસળધાર વરસાદ વરસી ગયો અને મારી નાત ને પાણી પાયું તેથી મારી નાત ને એમ થયું લખા ને ભાગ દેવી છે તેથી રાજમાંથી બવળી જાતર ધોમ દાળિયા ની જગત ની માલપા દેવી લખા પાયે ખાય છે અને પોતે બાવળો ખાસર આવી અને દેવી પાયે હારી જાય છે લખા લખા તારી દેવી જીતી અને હું હાર્યો દેવી મારા બાપ લખા પાયે દેવી આવી કે અલુડા સલુડા ને તો ગાડીઓ માર નો મે હા મળ્યો મારા બાપ ઓમેડા રૂઢિયાની દેવી કહેવાય મારા બાપ લખાની દેવી મેં
મારી વિશ્વાસ મિત્રો, જ્યારે વડોદની જગત માંથી કેકા દાદા હાલી નીકળ્યા, વણોદ દાહડા કહેવાય, સુરેન્દ્રનગર ની બાજુ ની માલપા વણોદ દાહડા ગામ આવ્યું, તેથી જગત માંથી મારો બાપ કેકલો એકલ બની હાલી નીકળ્યો. હાલતા હાલતા ધોળાની જગત ઉપર આવે છે. ધોળાની જગત ઉપર આવી અને રાજમાં કોઈ માણસને પૂછે છે, ભાઈ કયું કામ છે? કે ભાઈ આ ભાવનગર જિલ્લાનું ધોળા ગામ છે. તો અહીંયા કોણ રાજ કરે છે? તારે કીધું કે આ કોહિલવાડ નું ગામ છે, કોહિલ દરબાર રાજ કરે છે, ગોદડજી દરબાર છે રાજા. રાજની માલવા ધીરે 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 મારો બાપ કિકલો જાય છે, દરબાર ને જઈને નમન કરે છે, ડાયરો વિખાવા દઈ કિકા દાદા ને દરબાર કહે છે, ભાઈ ક્યાંથી આવો છો, કોણ છો? દરબાર ને હાથ જોડે છે કે હે દરબાર, હે રાજા, હે મા બાપ, મારું ગામ વણોદ અને મારું નામ કિકલો છે, દરબાર જાતનું વાગરી છું, તમારા ગામને આશરે પડ્યો છું, તમે કહેતા હોય તો રાજમાં રહું, નહીતર હું કિકલો અહીંથી પણ હાલ્યો જાય. તેથી દરબારે કીધું, કિકલા મારા રાજની માલપા રે, ખાવા પીવાનું તમને રાજ આપશે. ધીરે ધીરે સમય વીતતો જાય છે અને એક દી રાજા ને પૂછ્યું, દરબાર તમારે કુંવર કેટલા? ગોદડી દરબારે ડુંગર જેવડો નિયાકો નાખ્યો, નીકળા મારે કુંવર એક હે, મારે કુંવર એક વાહ વાહ. દરબારે વાત કરી, હે કિકલા આ જગત આખી કહેશે કે વાઘરિયા વશની દેવી બહુ કામ કરે હે ભાઈ, તો તારી દેવીને કેને મારું વાંજા મેણું ભાંગે. હે દરબાર હું નિરાધાર કંગાલ માણસ, ગરીબ માણસ, સદાય હું મારી દેવીને ખુશી છું, અને આ તો દેવીને ઇતિહાસ બનાવવો હોય, દેવીને માથું રાખવી હોય, ભાંગે ભગે ભાંગે ભગે કીકા દાદા પોતાને ઉભે આવે છે. દેવીને કેસે કામ મળી જગ્યામાં તો મને કીકલાને તે રવા ન દીધો, આયે નથી રવા દેવો. આવી વીરી ચાલે ચાલે મારો કીકલા ચાલે, એ મારા કીકલા. રાજા ને જઈ કજે દરબાર ને કેજે, નવ મહિના થાય અને નામા ધારી પુત્ર ના પારણા નો બધાવું, તો મારા કિકલા તારે ભાગ દેવી ભેળું છું. એમણે શું બોલસ કે આ? તેથી દરબાર ને કીધું, રાજા બાપુ મારી દેવીએ કીધું છે નવ મહિના થશે એટલે તમારે ઘેરે પુત્ર ના પારણા બધાવશે, તમારો વાંજા મેળો ભાગ છે. મિત્રો, દેદી કહે છે કે કા દાદાની દેવીએ
ગોદડજી દરબાર નું વાંજા મેળો ભાગ્યો અને ગોદડજી દરબારે નિવેદાતા એમ મારા બાપ ભાઈલાની દેવી મારા બાપ વિખલાની દેવી એક દી આલુ વસ્તી ગરીબ વસ્તી પુનર્લે જગત માંથી હાલી નીકળે છે જેથી જગ્યા ની માલપા વસ્તી મન ની ધારી કરે ગરીબ નું હાલવા દે ને ગરીબ ને બોલવા દે તેથી ગરીબ વસ્તી હાલી નીકળે છે મિત્રો આકડિયાની જગત ઉપર આવે છે દીદી ધીરે ધીરે સમય વીતતો જાય છે દેવી ને વસ્તી નો ઓળતો આવ્યો લાવો લાવો બેટા મને મોટી કણુકો દો મને ભાઈલાની દેવી વિખલાની દેવી મને લીમલાની દેવી જે પેટી વાળા નાદી લાઈ કીધું ભાઈ તમે રહ્યો એની ના નથી પણ આ જગ્યાની માલપા પેટી નો નખાયો દીદી દેવીને કેસે પડી દેવીએ મારી નાચ ની કલમે વાત કરી અને દીદી વસ્તી નિરાધાર બની નાચેલા ને કહેશે કે ભાઈ અમારા ગામમાં ભાગ નથી જોતો તમારો ગરા નથી પણ અમારી દેવીને એક મહેમાન ગતિ કરાવી છે નહીં ભાઈ મારા સીમાડાની માલપાને મારા આકડિયાના સીમાડામાં તારે ભાંગર બની હાલી નીકળ્યા પેલિયાના કાંઠે જઈ માળ ઉપર જઈ મારી માં હગતે કોટકે ઉતાર્યો મારી વસ્તી લાવો બાપ તણ ગામના સીમાડે મોટી કણુકો આપો બેલૈયાના કાંઠે ઢોલકો વગાડી મારા દીકલા લીમલાનો એક સૂર કરી એકલ વસ્તી નિરાધાર વસ્તી ક્યાં જાય કોનો આધાર પછેડીના વ્યવહારે જગ્યાની માલિકા બેલૈયાના કાંઠે મહેમાન ગતિ કરે છે જુગ જાય જુગ લો પાયો જાય દીકલા લીમલા નો સુર તોડવા આવ એક દી તારો આપનો ગણવો તારો આપનો હિસાબ અને તારી વસ્તી તારા પીખલા લીમલા નો એક સુર કરી અને તને ગત વળે જે હોય તો તારે મારી નાદની દેવી નો નવરંગો માંડવો મારા બાપ પાસે ની દેવી ના આશરે મારા બાપ
વિખલાઈની દેવી મારા બાપ, ભાઈલાઈની દેવી મારા બાપ, લીમલાઈની દેવી વખતે વખતે વાતો કરે છે કે મારી નાચ અજગાલી માથે મનસુક્યાનું જાવે છે પાવે વેગડું જાજ નો લઈ જાવ ને તો તો મારું વિખલા મારા ભાઈલાઈની દેવી મારું ભગતડીનું માંડેલું મજા થઈ જાય હો મારી નાચ કણુકો ખાધો હોય અત્યારે મારી નાચ ની નજરે પડવું જોવી મળે કોઈ મારી નાચ બોલાવે એનો જવાબ દેવો જોઈએ મારા બાપ સુખીએ વાવી વાડી
મિત્રો જગ્યા ની માલિબા જે દેવી વાર્તા માંડી હોય કોઈ ની ખોટી થાય નહી હોય, જેને વ્યવહાર પાડ્યો હોય, જેને ગરીબાઈ પાડે હોય, મરો દુખિયા મારા દાદા બિરજી ની દેવી, મારા દાદા ગગજી ની દેવી, સુરની મળી, આ તો મારી નાતની દેવીનો નવરંગો માંડવો, મારી મા ભોદરની દેવી, મારા બાપ પાછળની દેવી, વખતે વખતે વાતો કરે મારી પાવાની દેવી, કોઈ મારી નાત મને મધરી રાતે બોલાવે મને પાવાની દેવી, કોઈ લાગ્યો લાગ માંડી જાય ભાગ્યો ભાગ, લાગેલો લાગ તો સુગવતી પાસો પગ લઈ જાઓ, પાવાની દેવી નવ બધા હારી જાઓ મારી નાય, વિશ્વાસી માંગી દેવી, વિશ્વાસી ગરીબ નો પાગલો કોઈ વેગલી કહી ચલી, મારી વિશ્વાસી વસ્તી અને વિશ્વાસી નો વિશ્વાસ તોડે છે મારી પાવાની દેવી, અરે મારી નાચ આવડી સગાઈની માથે પોતાની દેવી આજે ઊભી રહી, મધરી રાજે મહેમાન બધી નો કરાવું તો તો પાવાની દેવીને ખાધે ભોજ લાગી જાય હો, Thank you.
હા બાપ